તાલીમાર્થી મિત્રો, આપણે ગયા પ્રકરણમાં ડ્રિલ વિશે ભણ્યા. હવે આજનું જે ચેપ્ટર છે એનું નામ છે ડ્રિલ એંગલ. ડ્રિલ એંગલમાં ડ્રિલમાં પણ કાર્યક્ષમ કટિંગ થઈ શકે તેના માટે બીજા કટિંગ ટૂલ્સની માફક અમુક ચોક્કસ એંગલ કાપવામાં આવે છે. આ એંગલ આપવાથી ડ્રિલ સરળતાથી હોલ કરી શકે છે. તો આવા ડ્રિલ એંગલ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. તો ડ્રિલ એંગલમાં તો અલગ અલગ એંગલ છે, જેમ કે પોઈન્ટ એંગલ, રેક એંગલ, હેલિક્સ એંગલ, ક્લિયરન્સ એંગલ, વેબ અથવા ચીઝલ એજ એંગલ. આ બધા અલગ અલગ પ્રકારના ડ્રિલ એંગલ છે. તેમાંથી પહેલું છે પોઈન્ટ એંગલ, જે તમે ઇમેજમાં જોઈ શકો છો. તે પ્રમાણે ડ્રિલની બંને કટિંગ એજ અથવા લિપ્સ વચ્ચે બનતા ખૂણાને પોઈન્ટ એંગલ કહેવાય છે. પોઈન્ટ એંગલ સામાન્ય રીતે 118 ડિગ્રીનો રાખવામાં આવે છે. આ યાદ રાખજો, 118 ડિગ્રી પોઈન્ટ એંગલ. કારણ કે મોટાભાગના મટીરિયલ માટે આ એંગલ સંતોષકારક કામ આપે છે, તેના કરતાં ઓછો એંગલ આપવાથી કટની પહોળાઈ વધે છે. તે સખત અને બરડ ધાતુ માટે ઉપયોગમાં લેવાય છે. પોઈન્ટ એંગલ વધુ રાખવાથી કટની પહોળાઈ ઓછી થાય છે, તેથી ચિપ્સ જાડી નીકળે છે. તેનો ઉપયોગ ટફ મટીરિયલના ડ્રિલિંગમાં કરવામાં આવે છે. વધુ પોઈન્ટ એંગલવાળા ડ્રિલ સાથે ડ્રિલ બુશ વાપરવા હિતાવહ છે, કારણ કે આવા ડ્રિલ કટિંગ પહેલાં વર્કપીસની સપાટી પર સરકી જવાની શક્યતા રહેલી છે. હવે પોઈન્ટ એંગલ અલગ અલગ મટીરિયલ માટે અલગ અલગ રાખવાનો હોય છે, જેમ કે પ્લાસ્ટિક માટે 60 ડિગ્રી, નોન ફેરસ મેટલ અથવા વુડ માટે 90 ડિગ્રી, જનરલ પર્પઝ માટે 118 ડિગ્રી, જે આપણે આગળ જોયું, હાર્ડ અને ટફ મટીરિયલ માટે 135 ડિગ્રીનો પોઈન્ટ એંગલ રાખવામાં આવે છે. હવે છે રેક એંગલ. ડ્રિલની ધરી સાથે ફ્લુટ જે એંગલ બનાવે તે રેક એંગલ છે, જે વર્કપીસના સંદર્ભમાં ઉત્પાદકે તૈયાર કરેલો હોય છે. તેનો ફેરફાર કદાપી કરવો જોઈએ નહીં. આ એંગલ 90 ડિગ્રી કરતાં વધુ આપવાથી યોગ્ય કટિંગ એજની રચના થતી નથી. ઉપરાંત તે ખૂબ જ ઓછો ગ્રાઇન્ડ કરવાથી કટિંગ એજ એટલી પાતળી બને છે કે વર્કપીસ સાથે દબાણમાં આવતા તે તૂટી જાય છે. આ એંગલની માત્રા બહારના ખૂણે સૌથી વધુ અને ચીઝલ એજ પાસે સૌથી ઓછી હોય છે. હવે છે હેલિક્સ એંગલ. ડ્રિલની કટિંગ એજ પાસેનો રેક એંગલ એ હેલિક્સ એંગલ છે. તે ઘટવાની સાથે રેક એંગલ પણ ઘટે છે અને કટિંગ એજ વધુ મજબૂત બને છે. આથી મજબૂત ધાતુનું કટિંગ કરી શકાય છે. આમ છતાં ઓછા હેલિક્સ એંગલવાળા ડ્રિલમાંથી ચીપ બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. હેલિક્સ એંગલ મુજબ ડ્રિલને 3 વર્ગમાં વહેંચવામાં આવે છે, જે પૈકી એચ પ્રકારનો વર્ગ એ હાર્ડ મટીરિયલ માટે વપરાય છે. તેનો હેલિક્સ એંગલ 10 ડિગ્રીથી 13 ડિગ્રી સુધીનો રાખવામાં આવે છે. એન પ્રકારનો વર્ગ એ સામાન્ય મટીરિયલ માટે વપરાય છે અને તેનો એંગલ એ 60 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીનો રાખવામાં આવે છે. એસ પ્રકારનો વર્ગ એ નરમ મટીરિયલ માટે વપરાય છે. તેનો એંગલ 35 ડિગ્રીથી 40 ડિગ્રી સુધીનો હોય છે. આ થઈ હેલિક્સ એંગલની વાત. હવે ક્લિયરન્સ એંગલ. આ એંગલ ડ્રિલને વર્કપીસ સાથે ઘર્ષણમાં આવતું અટકાવવા માટે કટિંગ એજની પાછળ આપવામાં આવતો એંગલ છે. વધુ પડતો ક્લિયરન્સ આપવાથી કટિંગ એજ નબળી બની અને તૂટી જાય છે, અને ક્લિયરન્સ વધુ પડતો ઓછો આપવાથી મટીરિયલનું કટિંગ સંતોષકારક થાય નહીં. આ એંગલ મૂળભૂત રીતે ફીડ પર આધારિત હોય છે. વધુ ફીડ રેટ એ ક્લિયરન્સમાં ઘટાડો લાવે છે. સામાન્ય રીતે ક્લિયરન્સ એંગલ 8 ડિગ્રીથી 12 ડિગ્રી સુધીનો હોય છે. હવે વેબ અથવા ચીઝલ એજ એંગલ. આકૃતિમાં તમે જોઈ શકો છો, ડ્રિલની ચીઝલ એજ અને કટિંગ લિપ વચ્ચે બનતા ખૂણાને વેબ અથવા ચીઝલ એજ એંગલ કહેવાય છે. આ એંગલ
चीजल एजनी नजीक कटिंग लीप पर आपवामां आवतुं क्लियरन्स सूचवे छे। आ एंगल वधता कटिंग लीप पर क्लियरन्स पण वधतुं जशे। आ एंगल सामान्य रीते 130-145 डिग्री सुधीनो होय छे। नानी साइजना ड्रील माटे आ एंगल वधु राखवामां आवे छे। स्क्रीन पर तमे जोई शको छो के अलग अलग मटेरियल माटे तमारे ड्रील में अलग अलग एंगल वपराय छे। अलग अलग प्रकारना ड्रील एंगल आपणे आ चेप्टर में जोया, तो आजनू आपणू आ चेप्टर अहीं पूर्ण थाय छे। थैंक यू।